અમરેલી જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા એક મીટિંગ આયોજિત કરવામાં આવેલી હતી, જેમાં સમસ્ત અમરેલી જિલ્લાના કોંગ્રેસના કાર્યકર્તાઓને આગામી 28 તારીખે જ્યારે કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધી અને તેમનો પરિવાર સાથે પૂર્વ વડાપ્રધાન જ્યારે અમદાવાદની મુલાકાત લઈ રહ્યા છે ત્યારે ત્યાં પહોંચી અને સપોર્ટ કરવા માટેનો અનુરોધ કરવામાં આવેલો હતો. કોંગ્રેસ પક્ષના અધ્યક્ષ રાહુલ ગાંધી તેમજ તેમના માતુશ્રી સોનિયા ગાંધી, તેમના બહેન પ્રિયંકા ગાંધી તથા પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંઘ ચારે ચાર વ્યક્તિઓ આગામી 28 તારીખે અમદાવાદની મુલાકાત લઈ રહેલા છે. તેવા સમયે અમરેલી જિલ્લાભરમાંથી મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકર્તાઓ અમદાવાદ મુકામે પ્રસ્થાન કરી જાય તેવા હેતુ સાથે વેજીભાઈ ટુંબર અને કોંગ્રેસના ધારાસભ્યો અને કાર્યકર્તાઓ દ્વારા આહવાન કરવામાં આવેલું છે. તેમના દ્વારા જણાવવામાં આવેલું છે કે આગામી 28 તારીખે અમદાવાદ મુકામે મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકર્તાઓની ઉપસ્થિતિ વચ્ચે આ ચારે ચાર મહાનુભાવોનું સ્વાગત કરવામાં આવશે અને તેઓ સંબોધન પણ કરશે. બેઠક બોલાવી અને બધાને વિનંતી કરવા જણાવ્યું છે. આજે આપણે બધા મળ્યા છે. રાહુલજીનો એક કામ ઉભો થયો છે, ડુંગરી હતો, અમને એમાં તો કદાચ લાખ લોકો ભેગા થશે, પણ આઈપી ના અધિકારીઓ હું ત્યાં પ્રેસ કોન્ફરન્સ બેઠો હતો. મીડિયા હેન્ડલ કરવાની મને એને રિસ્પેક્ટ દેવો થાય છે. આઈપી ના અધિકારીઓ મારી પાસે હતા, મને કીધું કે વિદ્યુભાઈ કદાચ તમારી ગણતરી નહીં હોય કરતા વધારે લોકો પહોંચે, લોકો પહોંચી ન શકે. લાખ માણસોની આપણે વ્યવસ્થા કરી બધા જે પડતા હોય તો એના લાખ માણસો તો ભરાય નહીં. ત્યાર પછી અમે જે બોર્ડર કરી હતી જેવી કામગીરી એવા વ્યવસ્થા સોંપાય એ વ્યવસ્થા પ્રમાણે કામગીરી કરે. અમારા યુવા નાગેવાન જસપતભાઈ ટી પટેલ બધા ઉપસ્થિત છે, ચર્ચાઓ કરી છે. નગરપાલિકા વિસ્તારમાંથી એક અમે બસ ધાબરામાંથી બાંધી અને મિની બસને બધાને લઈ જવાના છે. આજે અમરેલી જિલ્લા કોંગ્રેસની મીટિંગ મળેલી હતી. આગામી 28મી તારીખે રાહુલ ગાંધીજીનો પ્રોગ્રામ પણ અમદાવાદના પ્રોગ્રામના પ્રમુખ નારણભાઈ પણ કંઈક કહેવા માંગે છે. નારણભાઈ મુકવાને સભામાં ઉપસ્થિત એટલા માટેની બોલી સંખ્યામાં કાર્યક્રમ ઉપસ્થિત એટલા માટે આયોજન માટે આજે મીટિંગ મળેલી હતી, જેમાં 28મી તારીખે અમરેલી જિલ્લામાંથી લગભગ 5000 માણસો રાહુલ ગાંધીની સભામાં જાય એવું આયોજન.